तो बीजी बाजू सूरत थी समाचार डिंडोली नी शुभ वाटिका सोसायटी पासे गंभीर अकस्मात सर्जायो छे। पूर पाट झड़पे आवता कार चालके बाइक चालक ने अड़फेटे लीधो। कार चालके बाइक चालक ने 1 किलोमीटर सुधी ढसड्यो हतो। अकस्मात नी समग्र घटना सीसीटीवी कैमरा में कैद थई गई छे। फरियादीए फरियाद न नोंधाता कोई पुलिस कार्यवाही नहीं थाय तेवी पण जानकारी मळी रही छे। आ दृश्य सूरतना ज्यां 1 किलोमीटर सुधी कार चालके बाइक चालक ने ढसड्यो हतो। सूरतना डिंडोली विस्तारनी आ घटना ज्यां गंभीर अकस्मात सर्जायो छे अने पूर झड़पना कारणे आ अकस्मात सर्जायो छे। कार फूल स्पीडमां हती अने बाइक चालकने अड़फेटे लई लीधो। वधु जानकारी आपी रह्या छे संवाददाता બળદેવ। બળદેવ, આ અકસ્માત કેવી રીતે સર્જાયો? સુરતની અંદર એક પછી એક અકસ્માતની જે ગંભીર ઘટનાઓ છે તે સામે આવી છે। તેની વાત કરીએ તો સુરતની અંદર ડિંડોલી વિસ્તારની અંદર એક વધુ એક ઘટના સામે આવી છે કે ગત મોડી રાત્રિના સમય અંદાજિત 7 થી 8 વાગ્યાના અરસાની અંદર જે ડિંડોલી વિસ્તારની અંદર જે રીતે એક કાર ચાલક હતો પૂર ઝડપે આવી રહ્યો હતો અને તે દરમિયાન એક બાઇક ચાલકને ગંભીર રીતે જે રીતે અડફેટમાં લીધો હતો અને તેના કારણે જે બાઇક ચાલક હતો તે ઉછળી અને જે રોડની સાઇડ પડ્યો હતો અને તેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। પણ મહત્વની વસ્તુ એ સામે આવી હતી કે આ જે કાર ચાલક હતો જે પૂર સ્પીડે ચલાવી રહ્યો હતો અને જે આ જે બાઇક હતું બાઇક કારની નીચે ફસાઈ ગયું હતું અને તેના કારણે તેને 700 થી 900 મીટર સુધી આ જે બાઇક હતું તે ઘસડીને લઈ ગયો હતો। અને આખી જે ઘટના છે નજીકમાં લાગેલા સીસીટીવીમાં જે કેદ થઈ છે તેના આધારે હાલમાં તો પોલીસે તપાસ શરૂ કરી હતી। જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પણ જે રીતે ફરિયાદી દ્વારા જે ફરિયાદ પોલીસની અંદર કરવામાં ન આવી હતી તેના કારણે પોલીસે માત્ર આ બાબતે નોંધ કરી અને જે આરોપી હતો અને જે કાર ચાલક હતો તેને જવા દેવામાં આવ્યો હતો। પણ જે રીતે સીસીટીવીની અંદર આખી ઘટના જે રીતે જોઈ શકાય છે કે કાર ચાલક હતો તે બાઇકને અંદાજિત 700 થી 900 મીટર સુધી જે ઘસડી જાય છે અને આજુબાજુ જે રીતે લોકો છે જઈ રહ્યા છે તેમને પણ જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા નજરે પડી રહ્યો છે। તો આ બાબતે ડિંડોલી પોલીસ હવે આ બાબતે કઈ રીતે કાર્યવાહી કરે એક મોટો સવાલ છે, કારણ કે ફરિયાદી દ્વારા તો ફરિયાદ નથી નોંધી, પણ જે રીતે સીસીટીવી સામે આવ્યા છે એક મોટી વાત કહી શકાય છે, તે સીસીટીવી આધારે જે ગંભીર બાબત કહી શકાય। કારણ કે સુરતની અંદર થોડા દિવસ અગાઉ રીતે જે રીતે પાલ વિસ્તારની અંદર પણ અકસ્માતની જે ઘટના બની હતી તેની અંદર એક યુવકને બોનેટ ઉપર 2 થી 2.5 કિલોમીટર સુધી જે રીતે જે બેસાડી અને જોખમી રીતે જે કાર ચલાવી હતી, ત્યારે આ ડિંડોલી વિસ્તારની આ જે ઘટના બની છે જોઈ શકાય છે કે કારના તણખાની નીચે ઉડતા જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે રોડ ઉપર બાઇક જે ઘસડાય છે અને તેના કારણે લોકો પણ આજુબાજુના લોકો પણ જે ચકિત થઈ જાય છે તે રીતે ઘટના સામે આવી છે। જી જી બળદેવ, બિલકુલ આભાર આપનો। તો આ દ્રશ્યો જુઓ, હૃદય કંપાવી દે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બાઇક ચાલકને એ અંદાજિત 1 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો।